અન્યૂઝના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ। વલસાડના ગ્રીન પાર્ક વિસ્તારમાં કોંગ્રેસની સભા યોજાઈ। વલસાડના ગ્રીન પાર્ક વિસ્તારમાં આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા એક સભા રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષના વલસાડ બેઠકના વિધાનસભાના ઉમેદવાર કમલભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સભામાં સંબોધન કરતા કોંગ્રેસના નેતા અને પારડી સાનપોર ગામના સરપંચ ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલે પોતાના પક્ષ માટે પ્રચાર કર્યો હતો। વલસાડના ગ્રીન પાર્ક વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો અને વડીલોએ કમલભાઈ પટેલ અને ભોલાભાઈ પટેલ તેમજ પ્રકાશભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું। સરકારી મંત્રી આવી એમના પ્રમુખ છે ને બહુ મોટા ખાતેદાર છે, એટલે બહુ બધા પેલામાં નહીં બોલે આપણે બધા વડીલો મારા મિત્રો ભાઈઓ તમે બધા ઓળખો છો, મને તો ઓળખો છો બરાબર। આ કમલભાઈની તમને ઓળખાણ આપો, કમલભાઈ વિષ્ણુભરી જે મંદિર આવ્યું ને એમની સામે એમની હોટલ છે, ત્યાં એમને સ્ટેડિયમ બનાવવાનું, ખાસ જોવાની અપાયું પોતાના વાડી કાપીને એ પોતે સ્ટેડિયમ બનાવવાનું છે પોતાના ખર્ચે, ને એને શું કર્યું બીડીસી સાથે ટાઈપ કર્યું, એટલે સારી સારી મેચ ત્યાં રાબડામાં આવે છે એમના ગ્રાઉન્ડમાં, ને કોઈ સમાજની મેચ હોય તો ગ્રાઉન્ડ પર મફત આપે છે બધાને, એ બધા જુવાને છોકરો બધા ખબર જ છે કામ કરો, કોઈ તાકાત નહીં પણ ત્રણ કોઈ સામતા આપવાની, કોઈ સામતા આપવાની કોઈ એક તાકાત વખત પર તાકાત ત્રણ કરોડ આપવાની, બાકી બીજા કોઈ ત્રણ કરોડ આપતું નથી, બધી ખોટી ડંપાસ મૂકે આપવાની, એ લોકોને પ્રલોભન આપે ભાઈ ખોટી વાત છે। આપણે ઓપન ચેલેન્જ તમને કહ્યું ત્રણ કરોડ કોઈ ધારાસભ્ય ફંડ અપાતું નથી, એમના 5 લાખની લિમિટ હોય છે, એટલે આપણી મોટી મોટી વાતો કરે પોતાનો અંદર સ્વાર્થ મારું વાત કરતો હોય, પાછળ દિલથી તમને વાત કરીએ કે એક બધા ફેમિલી આપણે છે, ને કોંગ્રેસ પક્ષની વિચારધારા તમને વડીલોને ખબર છે કે શું વિચારધારા છે। આજે આપણા રાહુલ ગાંધી 2000 કિલોમીટર પદયાત્રા કરી છે, 2000, ને તે રેકોર્ડ છે, કોઈ પણ રાજકારણ માણસે પદયાત્રા 2000 કિલોમીટર કરી નથી, હજુ તો 1700 કિલોમીટર જવાનું છે, તો મહેરબાની કરે 27 વર્ષ પછી આવતો સારો વાતાવરણ છે, ચોક્કસ તમે એકવાર કોંગ્રેસ જીતાડો, નહીં જયારે બીજી કોઈ લઈ દઉં તમારે, તો એકવાર તો જીતાડો તમે ગુજરાતમાં કોઈ લાવો તો આપણે બધાનું ભૂલું થાય। જય હિન્દ, જય ભારત।